પ્રણામ દર્શક મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ વી ટીવીમાં આપનું સ્વાગત છે ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મનીષી છે કે જો કિડનીની સારવાર ક્ષેત્રે અપ્રતિમ સિદ્ધિઓ હાંસલ કરી છે એટલું જ નહીં એશિયાભરના લાખો દર્દીઓના આશીર્વાદ પણ મેળવ્યા છે સેવાના સંકલ્પને વરેલા અને એંશીની વય વટાવી ચૂક્યા પછી આજે પણ સારવાર ક્ષેત્રે સક્રિય એવા પદ્મશ્રી ડોક્ટર હરગોવિંદ લક્ષ્મી શંકર ત્રિવેદી એટલે કે ગુજરાતના લાડીલા ડોક્ટર એચ એલ ત્રિવેદી આપણી વચ્ચે છે ડોક્ટર સાહેબ આપનું ખૂબ ખૂબ આદરભર્યું સ્વાગત છે થેન્ક યુ અનેક મહાનુભાવોના મુખેથી આપના વિશે કોઈ ઋષિ કહે કોઈ મનીષી કહે કોઈ ભેખદારી કહે આવા વિશેષણો વપરાય છે એક ડોક્ટરને આવું બહુમાન એ બહુ જલ્લે જોવા મળે છે તો શરૂઆતથી લઈને આપની આખી જીવન સફર વિશે લોકો ખૂબ બોલ્યા છે પણ આપના શબ્દોમાં આપણે કહેવું હોય તો શું કહી શકો અમુક લોકો જેમ જન્મથી જ એક સ્પેસિફિક પ્રોફેશન ને નજીકમાં હોય છે તેંડુલકર છે તો એ બેટ્સમેન તરીકે જ ઓકે ઓકે હોઈ શકે એને બીજી કોઈ રીતે તમે ન સમજી શકો અથવા જોઈ શકો હું એવું માનતો થયો છું કે મારે ડાક્ટર જ થવું હતું જેના મેં કેવું છે કે જન્મ જ જ એના એના માટે માટે થયો છે મોરબીમાં ભણતો જ હાઈસ્કૂલમાં એટલે મારા પિતાને એવું કે મોરબીમાં એન્જિનિયરિંગ કોલેજ છે એટલે એમ કે ઘરે છોકરો ભણે ને ખર્ચ ઓછો થાય બરાબર એટલે મેં કીધું ના હું તો મેડિકલ કોલેજમાં જ જઈશ તમે મને જ્યાં મૂક્યા હશો ત્યાંથી પાછો મેડિકલ કોલેજમાં જતો રહીશ તો બાળપણથી લઈને અત્યાર સુધી જીવન સફરના કેટલાક સંસ્મરણો એવા છે અથવા ક્યાં સુધી આ મંજિલ આખી આખી સફર કેવી રહી આપની કુટુંબમાં બહુ જ નાનપણથી જ અતિશય બુદ્ધિશાળી બાળક તરીકે જન્મો ઓકે અતિશય એટલે કેટલી વખત સોમાંથી સોમવાર કહેવાય એટલે હળવે હળવે કરતા મનમાં બેસી ગયું કે આપણે કંઈ ખાસ કંઈ કામ કરવા માટે આવ્યા છીએ આ દુનિયામાં અને એક એક બીજી વસ્તુ પણ છે કે બહુ જ તમે જો હો હોવ મારો મેઝર આઈક્યુ બસો વીસનો છે વિચ ઇઝ ઓલમોસ્ટ ઓફ એ જીનિયસ આઈક્યુ તો પછી આ બધી વસ્તુઓનો કંઈ બહુ અર્થ રહેતો નથી યુ લુઝ ધ મિનિંગ ઓફ ઓલ ધીઝ થિંગ્સ કે ભાઈ બરાબર છે માતા પિતાનો સપોર્ટ હતો અથવા એમને જે જોયું હોય કે આ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે મારા પિતા બહુ હાઈ આઈ ક્યુ હતું એટલે આઈ ઇનહેરિટેડ માય ફાધર સાઈ ઓકે એ એ હકીકત છે મારી મધર તો શારદાબેન એ સામાન્ય વ્યક્તિ હતો દરેકની માતા જે મહાન હોય છે એનાથી કંઈ ફરક નથી પડ્યો એટલે નાનપણથી જ કંઈક હું કંઈક વિચિત્ર બાળક તરીકે જન્મેલો એટલે હું મારા પિતાએ કહેતા હું દસ વર્ષનો હતો ત્યારે મારા પિતાને પૂછતો કે હિટલર આટલા બધા લોકોને મારી નાખીને શું લઈ જવાનો છે ઓકે એટલે એક એક જાતની મિનિંગ જે છે લાઈફની અંદરનો એ એ કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ સમયને આજના સમયના વાતાવરણમાં શું ફરક લાગે આપને એ સમયનું વાતાવરણ કંઈક આના કરતાં જુદું હતું ત્યારે છે એના કરતા બહુ જ ખરાબ છે બરાબર મારી દ્રષ્ટિએ નૈતિકતાની દ્રષ્ટિએ નૈતિકતાની દ્રષ્ટિએ જૂના વખતમાં તો લાઈક ક્રિપ્લનની જે મારા પેશન્ટ હતા અને સાંજ પડે ને એટલે હું એમને મળવા જતો ને બેસતા અમે અને મને મને ઘણી બધી વાતો કરતા આવા કેટલા મહાનુભાવો આપના પેશન્ટ હતા પણ એ મનુભાઈ પંચોલી હતા એ મારા દર્દી હતા છેલ્લા દિવસો આજે ડાક્ટરનો વ્યવસાય તે જમાનામાં જે રીતે લેવામાં આવતો હતો એને જે રીતે જોવામાં આવતો હતો ડાક્ટરો પણ એને જે રીતે લેતા હતા અને આજમાં શું ફરક છે અત્યારે તો વી હેવ ઇટ એઝ એ સમ ફોર્મ ઓફ અ કોમર્શિયલાઇઝ થિંગ કરોડ રૂપિયા આપીને તમે ડાક્ટર થાવ મુખ્યત્વે તો શું થાય કે અમારા વખતમાં અમારી ફી અઢીસો રૂપિયા હતી એટલે સેવા ભાવ લુપ્ત જ થઈ ગયો છે કે ઘટી રહ્યો છે આમ આપણે જેને લુપ્ત કર્યો છે અમે ડૉક્ટરો ખાસ કરીને હવે હું હું એમ કહું કે મને મારે એક કરોડ રૂપિયા જોઈએ ડૉક્ટર થવા માટે તો પછી એ કરોડ રૂપિયા લાવીશ ક્યાંથી હું લોકોને લૂંટવા જ પડે મારે બીજો કોઈ રસ્તો જ નથી આખો જે ઇસ્યુ મેડિકલ પ્રોફેશનનો છે એ એ છે કે હુ ઇઝ એ ગુડ ડૉક્ટર એ એનો કોઈ કોઈ જવાબ નથી આપ્યો કે ઘણા બધા પૈસા કમાય એટલે સારો ડોક્ટર છે એર કંડિશન ઓફિસ કરીને બેસે એ સારો ડોક્ટર છે ઘણી બધી ડ્રગ કંપનીઓ જોડે સાત સાંઠગાંઠ કરે એ સારો ડોક્ટર છે એ એ જાતનું જે આખી જે હવા હતી મેડિસિનની એ એકદમ જતી રહી આપે જે રીતે આપની કારકિર્દી જોવામાં આવી છે તો એ ઉપરથી આપને એવું લાગે છે કે આ અપાતી સારવારમાં ક્યાંક ને ક્યાંક કશુંક હજી ખૂટી રહ્યું છે હજી ખૂટી રહ્યું છે બધું જ ખૂટી રહ્યું છે ઓકે અત્યારે જો તમે કેરફુલી જુઓ મેડિકલ પ્રોફેશન તો દરેક એંગલે ધેર ઇઝ કરપ્શન ઓકલ્ટ કરપ્શન ઓબિયસ કરપ્શન ન સમજાય એવું કરપ્શન અને ધેર ઇઝ નો રેમેડી ધેર ઇઝ નો રેમેડી ફોર અને ઇટ્સ ગેટિંગ વર્સ્ટ એટલે લોકો અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અને ડાક્ટરોની તજજ્ઞતાની દ્રષ્ટિએ ગુજરાત જે છે વિશ્વ અને ભારત દેશની સરખામણીમાં ક્યાં આપ જોઈ રહ્યા છો મેં તો આખી દુનિયામાં બહેનો અને પ્રેક્ટિસે કરી મેં અમેરિકામાં પ્રેક્ટિસ કરી મેં માં પ્રેક્ટિસ કરી ઓકે એ સમ બેઝિક ઇશ્યુઝ છે દે વિલ નોટ કોમ્પ્રોમાઇઝ વિથ પર્ટિક્યુલરલી ધ એથિક્સ વેરી ગુડ યુનિવર્સિટી યુનિવર્સિટીના જે કંઈ નિયમો છે એથિક્સના એટલે હમણાં જ અમારા સેક્રેટરી અમેરિકન યુનિવર્સિટીમાં જઈને આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે તમે શું શું ત્યાં જઈને જોઈ આવ્યા બીચ યુ હેવ નોટ સી એ કે યુનિવર્સિટી હોસ્પિટલ્સમાં જે એથિક્સ પ્રેક્ટિસ કરે છે એ લોકો દેટ યુનિક આપણે ત્યાં એ પરિસ્થિતિ પરિસ્થિતિ નથી આપ જ્યારે એથિક્સની વાત કરો છો ત્યારે સારવારની બાબતોમાં ઘણી બધી છે એમાં ઓર્ગન ડોનેશનની પણ વાત છે ઓર્ગન ડોનેશન્સની અંદર પણ અત્યારે જે કાયદાઓ છે એ કાયદાઓમાં કેટલીક મુશ્કેલીઓ છે એમાં એથિક્સના ઇસ્યુ જોડાયેલા છે એથિક્સની સાથે સાથે વ્યાપાર હોય છે પછી કેટલીક બાજુ તો જેને કહેવાય કે સ્ટ્રેટ ફોરવર્ડ ઓર ઓબ્વિયસ રીતે જે ઓર્ગન વેચાય છે બેઝિકલી ઈટ'સ જસ્ટ લાઈક પ્રોસ્ટીટ્યુટ્સ ત્યાં સુધી લોકોને જરૂર હોય ત્યાંથી ગમે ત્યાંથી એ મેળવી લે પણ આપણા કાયદાઓ પૂરતા સક્ષમ છે એવું આપને લાગે છે કે જે છે એ બરાબર છે કે એમાં ઘણા સુધારાની જરૂર છે ના ઘણા બધા સુધારાની જરૂર છે પણ એ સુધારા સુધી પહોંચી શકાશે કે કેમ કારણ કે સુધારા જેને કરવાના છે એ લોકો જ ત્યાં બેઠા છે એ જ એ લોકો જ કાયદા બનાવવામાં બેઠા છે અમે તો અત્યારે જોઈએ છે કે કેટલા બધા આ સ્કેન્ડલ જે કિડની સ્કેન્ડલ તરીકે કોમન માણસો જોવે છે એ બધા જ એ ક્યાં બીજી રીતે બેઝિક ઇશ્યુ ઇઝ ધેટ કે પીપલ વોન્ટ ટુ લીવ મારે મને કિડનીનો રોગ છે મારે કાલ જોવી છે એટલે બાકીનું બધું કશું જ પ્રાથમિકતામાં ન આવે જસ્ટ જસ્ટ લાઇક તમારે કાલ જોવી છે કાલ સુધી જીવવું છે એમ મારે પણ કાલ જોયું છે કાલ સુધી જીવવું છે એ જે બેઝિક છે આપડી એ ઇન્સ્ટ્રિક એક્સરસાઇઝ કરવા માટે દરેક માણસ ગમે તે વસ્તુ કરે ટુ હું હમણાં આપે કીધું પ્રમાણે યુએસ ની એક રિનાઉન્ડ યુનિવર્સિટીનો રિસર્ચ પેપર વાંચી રહ્યો હતો એની અંદર પણ આ જે ઓર્ગન અંદર એમાં કિડની સહિતના ઓર્ગન ડોનેશન્સ ની અંદર વાત હતી એમાં રિફોર્મ ની પણ વાત હતી કે કેટલાક જરૂર છે એમાં એવી બાબતો છે ખાસ કરીને ભારતની અંદર તો કે જે આપણે સ્કેન્ડલનો ઉલ્લેખ કર્યો એમાં ગરીબ ને અમીર ની વાત હતો ગરીબ લોકોને દાખલા કે જ્યારે જોવે તો એને દર્દી ન મળે પણ વધારે પૈસા દેનારને કિડની મળી અચ્છા કેટલીક ધાર્મિક માન્યતાઓ એવી છે કે જ્યાં ડોનેશનની જરૂર છે કિડની જેવા અંગોની જરૂરત છે એ જરૂરિયાતનું તમે કેમ્પેન કરવા જાઓ તો એનો મિસયુઝ થાય છે આ ઉપરાંત વ્યાપાર જે આપે કીધું અને બીજું અભરણના જે કેટલાય આંતરરાજ્ય ટોળકીઓ છે એના પણ અહેવાલો એવા છે કે જે ઓર્ગન્સ માટે લોકોની હત્યા થઈ જાય છે એટલે કાયદાની દ્રષ્ટિએ કે એથિક્સની દ્રષ્ટિએ આ ક્યાંય બેલેન્સ નથી થઈ શકતું પણ આપ આખા ગૂંચવાડા ભર્યા પરિસ્થિતિ જે આખી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર છે એને કઈ રીતે એને ઇટ્સ સપ્લાય અને અવેલેબિલિટી એ બે તમે વસ્તુને જુઓ તો એ તો એ પાર્ટલી સોલ્વ કર્યું કારણ કે દે આર ડે ઓર્ગન્સ કમિંગ ફ્રોમ કેડાવર્સ એટલે બ્રેઇન ડેડ લોકોના ઓર્ગન્સ વાપર્યા અને બાય દેટ વે દે કેમ આઉટ ઓફ ધીસ ટ્રાય ટુ સોલ્યુશન સોલ્યુશન એ રીતે આપણે તો હજી એટલી ટૂંકા સમયમાં સોલ્વ નહીં કરી શકીએ મે બી આફ્ટર ફિફ્ટી ઇયર્સ ઓર સમથિંગ લાઈક દેટ પીપલ વિલ પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ઓલ ધીસ થિંગ

અમે અમે એના ઉપર હમણાં જ એક પેલું કર્યું અહીંયા નવો કાયદો કર્યો પણ એ નવો કાયદો આવતા આવતા એ મને અહીંયા ત્રણ વર્ષ લાગ્યા નહીં એટલે અનરિલેટેડનો કાયદો થઈ ગયો થઈ ગયો છે પણ એ હજી અમલમાં નથી આવ્યો ના કાયદાવર તો અમે કરીએ છીએ અત્યારે ઓકે એટલે ગઈકાલે જ અમે લિવર કર્યું એટલે એમાં બ્રેઇન ડેથ જે હોય કિડનીના સંદર્ભમાં હા કિડની લિવર બધા ઓર્ગન એટલે એ વે હેવ સ્ટાર્ટેડ ઇટ પણ એ બધો એ દરેક વ્યક્તિ સુધી પહોંચતા તો જે વાર લાગશે ઓકે હૃદયનો રોગ પણ અત્યારે બહુ ભયજનક રીતે વધી રહ્યો છે પણ કેટલાક પેશન્ટોને હૃદય અને કિડની બંનેના પ્રોબ્લેમ હોય કદાચ બંનેના મેજર ઓપરેશનની જરૂર તો એવા કિસ્સાઓમાં શું થાય આઈ થિંક તો અત્યારે મોટાભાગના ડોક્ટરો સમજતા થઈ ગયા છે ડોક્ટર એસ એસ સચ કે હાઈ બ્લડ પ્રેશર હોય કે ની તકલીફ હોય કે હાર્ટની તકલીફ હોય બંનેની તકલીફ હોય તો ડોક્ટર્સ હેવ બિકમ કોમ્પિટન્ટ ઇનફ ટુ હેન્ડલ ઇટ એટલે પહેલું કિડની જ કરવું જોઈએ કે પછી જ કરાય એવું કોઈ કંઈ એવું કંઈ ખાસ ડિપેન્ડિંગ અપોન ધ પેશન્ટ અને એ થઈ શકે છે અને આપણે ગુજરાતમાં એને લગતી સુવિધાઓ ડોક્ટરો તો છે ઓકે ટ્રેનિંગ ઇઝ ટ્રેનિંગ એઝ બ્રોટ ઇન સમ ગુડ સ્કિલ ડૉક્ટર્સ પણ એ સ્કિલ ડૉક્ટર અલ્ટિમેટલી પોતાની સ્કિલ કેવી રીતે વાપરે છે ઓકે ડૉક્ટર સાહેબ આપ હજી પણ સક્રિય છો સેવા આપી રહ્યા છો આપની ઉંમર હું માનું છું ત્યાં સુધી ચોર્યાસી વર્ષની ઓલરેડી છે તો સિવિલ હોસ્પિટલ અને એવી એના આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ તો આપ કેટલા પેશન્ટો કેટલા ટ્રાન્સપ્લાન્ટ થતા હશે અથવા તો અત્યાર સુધીની લાઇફમાં બી આપણે બીજું કેટલી યોગદાન આપીએ એના વિશે કંઈક પ્રકાશ પાડી શકો અમે એક જ્યારે હું અહીંયા આવ્યો કેનેડા વોઝ ધ લાસ્ટ યુનિવર્સિટી પોસ્ટ આઈ વોઝ હોલ્ડ ત્યારે એક વસ્તુ મારા મનમાં હતી કે ઇન્ડિયન કિડની ફેલ્યુરનો શું પ્રશ્ન છે અને એને આપણે કેવી રીતે સોલ્વ કરશું દેર ટુ ઇસ્યુઝ ઇન વન ઇસ્યુ વોઝ દેટ કે મિડલ એજેડ ગુજરાતી ફેલો હુ ઇઝ નોટ વેરી રીચ હુ ઇઝ નોટ વેરી પુઅર એઝ અ ફેમિલી એન્ડ મે બી મધર ઓર એ વાઇફ હુ કુડ ગીવ કિડની આ જે આખો ઇશ્યુ હતો એમાં એવું તો લાગ્યું કે જો આ અમારે કરવું જ હોય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ સ્ટ્રોંગ પ્રોગ્રામ કરવો જેથી કરીને વી રીઝનેબલ ચાન્સ ફોર પર્સન ટુ સર્વાઈવ અને એન્સર કઈ માન વોઝ ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ વી વીવે એ લોકો ગંગો કેતા અમેરિકન મારો કે સો વી વેન ગંગો ઓકે અને વી ડુ 400 500 ટ્રાન્સપ્લાન્ટ યુ ડુ 400 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ પર યર પર યર યા ધેટ્સ હાઈએસ્ટ ઇન ધ બોર્ડ એટલે જે કંઈ કરું તે બહુ જ નિષ્ઠાપૂર્વક કરું ફાસ્ટ કરું જરૂરિયાત પૂરતું કરું અને ઓલ એક્રોસ ધ બોર્ડ કરું પણ આ ગ્લોબલ કોન્ફરન્સ પણ ઘણી એટેન્ડ કરતા હશો આ એક આખી જે ફ્રેટરનિટીમાં ચર્ચાઓ થતી હશે આજે કિડનીના દર્દીઓ વધી રહ્યા છે ઘણી કિસ્સાઓમાં તો નાની ઉંમરથી ઘણી નાની ઉંમરમાં આવા પ્રશ્નો સર અને માટે જવાબદાર કયા પરિબળો સર કોને જવાબદાર કહી શકાય કોઈ પણ વસ્તુ બને છેલ્લે કિડની ફેલ થાય તમારું હાઈ બ્લડ પ્રેશર કિડની ફેલ થાય ડાયાબિટીસ કિડની ફેલ થાય ટીબી કિડની ફેલ થાય એટલે જે કંઈ તમે જે કંઈ ભાગ એનો છે ડિઝીઝનો પણ એન્ડ રિઝલ્ટ તો કિડની ફેલર છે ઓકે એટલે સૌથી વધુ લોડ આમ જોવા કિડની ઉપર આવે ઓકે એટલા માટે જેથી કરીને સહેલાઈથી અને બહુ મોંઘું નહીં એવું જોયું ટ્રાન્સપ્લાન્ટ કરીએ એટલે હું આઈ એમ વર્કિંગ ઓન ઇટ કે આપણે આટલો મોટો દેશ ને આટલા બધી મોટી મોટી વાતો કરીએ પણ બધા જ લોકોને એટ રેગ્યુલર કોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ નથી કરી શકતા પરિસ્થિતિ થવી જોઈએ જોઈએ કરવી વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ લાઈફ એટલે એ એનો એન્સર શોધવાની જે એક્સરસાઇઝ છે એમાંથી આ નંબર ઓમ ઇમરજ થયો એમાંથી બીજા નંબર ઇમરજ થયા બીજી જાતના ટ્રાન્સપ્લાન્ટ ઊભા થયા ટ્રાન્સપ્લાન્ટમાં એક મોટી મોટી વાત એ છે એ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી નોટ નેસેસરીલી એ કિડની બધો જ વખત ચાલશે એટલે એ કિડનીને બધો વખત ચાલુ રાખવા માટે એના માટે જબરજસ્ત રિસર્ચ ચાલી રહી છે વીઆર વન ઓફ ધેમ અને હું એટલા ટુ એન એક્સટેન્ડ દેટ લોકોને ઈર્ષા થાય છે જે જેની ચામડીનો રંગ જુદો છે મેં આના પહેલાં જ વર્લ્ડ કોન્ફરન્સ હતી કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોમાં ત્યારે મેં ઊભા થઈને કહ્યું હતું કે હું કોકો કોલા પીવા માટે અહીંયા નથી આવ્યો પણ હું એટલા માટે આવ્યો છું કે તમે મારી વાત સાંભળો ઓકે આઈ ન સાંભળો તો અમને કંઈ વાંધો નથી અમારે ઘણા બધા પેશન્ટો છે વી કેન લીવ સપોર્ટ પણ મારી દ્રષ્ટિએ નોન વ્હાઇટ પીપલ આર નોટ વેરી પ્રોપરલી ટ્રીટેડ એટ ધેટ લેવલ મારી પાસે અત્યારે મારી રિસર્ચ એટલે આ લેવલે પહોંચેલી છે કે એમને જો નોબેલ પ્રાઇઝ આપવું હોય તો આપી શકે પણ એને મને કંઈ ચિંતા નથી કે તમારે આપવું હોય તો આપો ન આપો તો કારણ કે તમને તમે આપો કેવી રીતે તમને સમજાય તો આપો ને એક વખત મારા ઉપર ફોન આવ્યો નોબેલ કમિટીના ચેરમેનનો કે તમારી રિસર્ચ માટે અમે તમને નોબેલ આપવાનું વિચારી રહ્યા છે તમારી વાત બીજું કોઈ સમજશે તમે પૂછી જુઓ આ થોડાક નામ છે એટલે એમને પૂછી જોયું એ બધા કે અમને કઈ ખબર નથી પડતી એટલે એમને કઈ જ ખબર નથી ત્યારે એટલે સમજાતી નથી એટલે પછી મેં એમને એ જ કહ્યું હતું મેં કીધું ગેલેરીઓ ને તો સજા આપણે માર નખ્યો તો પૃથ્વી ગોળ છે એવું કીધું એટલે એટલે આપણે એની વાત સમજાનીને એટલે આપણે એને એટલે આવું તો બનેલું છે એને ટુ હેપન ઓલસો આ કેટલા સમય વાત છે બે વર્ષ એ જે આપણે રિસર્ચ કીધું એની અંદર પછી હજી આગળ છે એની અંદર એનો શું મહિમા છે એનો શું મહિમા છે એનાથી એ રિસર્ચ આપનું જો સક્સેસ તો હોલ ઇશ્યુ એ કે યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એવી ત્રણ કે ચાર યુનિવર્સિટી છે જે એ ગમે છે એ બધા વગર દવાએ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય કે કેમ એ થીમ ઉપર કામ કરે વગર ઓપરેશન ઓપરેશન કરવાનો વગર દવાએ ઓકે અત્યારે દાખલા તરીકે હું ટ્રાન્સપ્લાન્ટ કરું ઓર બીજો ખરે તો એને એ કિડનીને પ્રોટેક્ટ કરવા માટે એને દવાઓ આપવી પડે એ દવા વગર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય જસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી અને હાથ ઊંચા કરીને ઊભા થઈ જાવ કે આ કિડની આખો જિંદગી ચાલશે એ શક્ય છે કે નહીં એના ઉપર અને ડન ઓકે યુ એટલે અમે શું કર્યું છે કે એક રેગ્યુલેટરી ટી સેલ નામને એક સેલ બનાવ્યા છે એ સેલની હાજરીથી ડિજેક્શન અટકે છે પણ હોલ ઇશ્યુ ઇઝ દેટ કે એ એ સેલ બનેલા છે વાપરેલા છે પણ એ સેલ હજી બધે જ એ પહોંચવા દેતા નથી મને એવી એ ધમકી આપી ગયા છે કે જો તમે આમાં આગળ વધશો કારણ કે આ એન્ટાઈ ફાર્મા રિસર્ચ છે ઓકે ફાર્મા ડ્રગ સામેની રિસર્ચ અને ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ નોટ એ બિઝનેસ બિઝનેસ પીપલ ગમે માર નાખે પણ તો આ આખી બાબત ને આગળ હજી લઈ જવી હોય તો આપના મનમાં એવા કોઈ વિચારો ખરા કે આ એમાં એવું છે કે મેં નોબેલ સુધી તો હું પહોંચી ગયો તો એને મને ફોન કર્યો હતો હવે અત્યારે એ મને એવું કહે કે તમે એક ડૉક્ટરને એવો શોધી કાઢો કે જેને તમારી વાત સમજાતી હોય તો એ શું જરૂર છે તમે કમિટી બંધ બનાવો ને કે ગમે વ્યક્તિગત લાભ માટે કે પ્રાઇઝ માટે થોડી વાત છે મેન કાઇન્ડ માટેની વાત છે પણ એ નથી એ લેવલે છેલ્લે છેલ્લે તો જે ટોપ માણસો છે એને મેં લખ્યું હતું મેં કીધું તમે બધા આવો અહીંયા અમદાવાદ હું તમને મારા પેશન્ટ બતાવું આ પેશન્ટો જીવતા જાગતા દબોગત દબાવ ચાલતા છે નહીં નહીં એ તો કે તમારે અહીંયા કરવું પડે પણ આખી આ બાબતને બહુ હાઈએસ્ટ ઓથોરિટી સુધી માનો કે ભારતના વડાપ્રધાન અત્યારે નરેન્દ્રભાઈ મોદી છે તો એમને આવી કોઈ વાતોની ખબર હશે ખરી એ કહેવું મુશ્કેલ છે એમને ખબર છે કે નહીં કદાચ છે એટલે કોઈ રિયલી હેઝ ટુ ટેક ધીસ થિંગ एने बराबर पुष्ट करने इन योर ओपीनियन हू केन टेक दी इनिशियेटिव फॉर धीस टू अचीव गोल सीम्पल के एवं करव पड़े के જે લોકો આમ આની અંદર છે ડબલ્યુએચઓ હ હ હ ડબલ્યુએચઓ બોડી બોડી એટલે એ કેન ટેલ કે ડબલ્યુએચઓ સેન્ટ સે કમિટી ટુ રિડક્ટ રિવ્યુ ડોક્ટર ત્રિવેદીસ વર્ક ની ઓફ ઇન્ડિયાની હેલ્થ મિનિસ્ટ્રી છે એ બી કઈ પોતા પ્રોએક્ટિવ થઈને કઈ પુટ કરી શકે આરએનડી ને આગળ વધારવા માટે એ કરવું જ કરવું જોઈએ ઓકે ઓકે એ જરૂરી છે અને મારા લાઈફટાઇમ માં હું જતો રહીશ પછી તો આ તરત જ ડાટી દેશે આ બધું એટલે આગળ જ ના વધે બધું દાટી દે આપની જે યુનિવર્સિટી ચાલે છે એની અંદર આ વસ્તુને કોઈ આગળ વધારવાના પ્રયોજનો એટલા માટે જ અમે ફાંફા મારી છે કે અહીંયા કરીએ અહીંયા કરીએ અહીંયા કરીએ અહીંયા કરીએ જે કિડનીના કૌભાંડો બહાર આવે છે અને અનઓફિશિયલી જે કાંઈ થાય છે એમાં કારણ કોઈ પણ હોય પણ સૌથી ચિંતા કરે એવો એ પ્રશ્ન લાગે છે એમાં હું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે આપનો શું મંત્ર છે કે શું ડાક્ટરોની સામેલગીરી વગેરે શક્ય છે ના નથી

કારણ કે એમને તકલીફ થઈ રહી છે સરકારી તંત્રની અંદર આપ જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે એ એ જે મિકેનિઝમ છે એ જે સપોર્ટ સિસ્ટમ છે એના કારણે કોઈ પ્રશ્નો ઉદભવે ખરા કે પછી આઈ એમ આઈ એમ ટુ બિગ એ પર્સન ફોર દેટ કાઇન્ડ ઓફ થિંગ એટલે મને કોઈ એવી રીતે કરે નોટ ઇન્ડિવિજ ઇન યોર કેસ દર્દીઓના સંદર્ભમાં હું તમને એક દાખલો આપું કે એક અહીંયા એક ટ્રોફી પડી છે એ ટ્રોફી છે એ એ ટ્રોફી છે ને એ ડાયમંડ મર્ચન્ટની આવેલી છે સુરતવાળાએ એ લોકોએ મને દસ લાખ રૂપિયા આપ્યા અને એ ટ્રોફી આપી એ લેવા હું ગયો હતો સુરત તો એમાં ત્યારે મોરારી બાપુ એના ચેરમેન હતા એટલે મેં ત્યારે કહ્યું કે હું જો પાંચ વર્ષ જીવીશ તો હું નોબેલ પ્રાઇઝ લાવીશ એટલે મારે બાપુ કે આવું કંઈ બોલાતું હશે તો મેં સાહેબ શું કરવું મારે હું મૂંઘો રહું બોલું ન બોલવું મારે બોલવું તો પડે ને ક્યાંક તો બોલવું પડે કે હું લાવીશ એટલે લાવીશ એટલે પછી કે દુઃખ થશે નામ થશે દુઃખ તો થયેલું જ છે એટલે પછી એમણે મને એવું કહ્યું કે હું તમને કથા કરી દઈશ એ કથામાં જે પૈસા આવે એ તમે નોબેલ પ્રાઇઝના માનીને ઇન્સ્ટિટ્યૂટ ને આપી દેજો પછી હજી એનો અમલ બાકી છે હા કર્યું એમને કથા કર્યો અચ્છા ઓકે કથા કરી અને કથા કરી તે કેવી કરી લોકો એ 100 કરોડ રૂપિયા આપ્યા 100 કરોડ રૂપિયા લોકોએ આપ્યા 100 કરોડ ઓકે એ અમે આજકાલમાં જ મૂકવાના છે જેને પરમનન્ટ કોર્પસ તરીકે જમા કરવાના છે ઓકે ગવર્નિંગ છે વાતો એમાં ઘણીવાર આપના કે એવું સાંભળવા મળ્યું આપની એક્સપર્ટીસનો લાભ લેવા માટે આપની સેવાનો લાભ લેવા માટે ખુખાર આતંકવાદી ઓસામા બિન લાદેન પણ આપને કોઈ પણ રીતે આપની સેવા લેવા ઈચ્છતા હતા આ બાબતમાં કેટલું સત્ય છે મેં પોતે લાદેન સાથે વાત નથી કરી પણ એમણે એક બીજા રિપોર્ટર મારફત ઓકે એ લોકોએ મને કેવડાવ્યું હતું કે જો હું અહીંયા થઈને એમનું ટ્રાન્સપ્લાન્ટ કરવા જાઉં એટલે એમણે એવું કહ્યું કે તમે અહીંયા થઈને પાકિસ્તાન કોઈ એક મિટિંગમાં જાઓ છો એવો કેમાફ્લોજ બનાવીએ કે પાકિસ્તાનમાં એક કિડનીની મિટિંગ થાય એમાં ડોક્ટર ત્રિવેદી ભાષણ આપવા જાય અને પછી પાકિસ્તાનથી ગુમ થઈ જાય